મોરબીના સામાકાંઠે કુબેર ટોકીસ પાસે રોંગ સાઈડમાં આવેલા રિક્ષા ચાલકે કાર ચાલક ઉપર કર્યો છરી વડે હુમલો. ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાતા પોલીસે એકની ધરપકડ કરી બેની શોધખોળ હાથ ધરી. મોરબીના સામાકાંઠા વિસ્તારમાં કુબેર ટોકીસ આવેલ છે ને ત્યાં કુબેર ટોકીસની નજીક નેશનલ હાઈવે ઉપર સર્વિસ રોડ ઉપર કાર લઈને યુવાન પસાર થતો હતો ત્યારે સામેના ભાગેથી ઓવર સ્પીડમાં રોંગ સાઈડમાં રિક્ષા આવી રહી હોય રિક્ષા ધીમે ચલાવવાનું કહેવામાં આવ્યું હતું જેથી રિક્ષાવાળા શખ્સે ઉશ્કેરાઈ જઈ બોલાચાલી ઝઘડો કર્યો હતો, ઝપાઝપી કરી હતી અને ત્યારબાદ ત્યાં વધુ બે અજાણ્યા શખ્સો પણ આવી પહોંચ્યા હતા અને ત્રણેય શખ્સોએ કાર ચાલક સાથે માથાકૂટ કરી હતી અને રિક્ષા ચાલકે તેની પાસે રહેલ છરી વડે કાર ચાલક ઉપર હુમલો કરી દેતા પેટના ભાગે ગંભીર ઇજાઓ થવાથી ઇજાગ્રસ્ત યુવાનને સારવારમાં લઈ જવાયો હતો અને સારવાર લીધા બાદ તેણે મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આ બાબતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ તજવીજ શરૂ કરી છે. આ બાબતે વધુમાં પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના રવાપર રોડ ઉપર નીલકંઠ સ્કૂલની સામેના ભાગમાં આવેલ વિશ્વકર્મા સોસાયટીમાં સ્નેહ રેસિડેન્સી બ્લોક નંબર 402માં રહેતા જયદીપભાઈ ગટોરભાઈ રાછડિયા જાતે પટેલ નામનો 35 વર્ષનો યુવાન મોરબીના સામાકાંઠે આવેલ વાંકાનેર હાઈવે ઉપર સર્વિસ રોડ ઉપરથી પસાર થતો હતો અને તે જ્યારે કુબેર ટોકીસ નજીક પહોંચ્યો ત્યારે રોંગ સાઈડમાં ઓવર સ્પીડમાં રિક્ષા ચાલક આવતો હોય તેને ધ્યાન રાખીને ચલાવવા અને સારી રીતે ચલાવવા માટે કહ્યું હતું, જે બાબતે રિક્ષા ચાલકે ઉશ્કેરાઈ જઈ તેના ઉપર હુમલો કરી દીધો હતો. જયદીપભાઈ રાછડિયાએ આ બાબતે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રવિ નીતિનભાઈ સોલંકી અને બે અજાણ્યા ઈસમો એમ કુલ ત્રણ સામે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં જૂની કુબેર ટોકીસ પાસે સર્વિસ રોપડથી તેઓ કાર લઈને પસાર થતા હતા ત્યારે સામેથી રોંગ સાઈડમાં ઓવર સ્પીડમાં ટ્રકને ઓવરટેક કરીને રવિ સોલંકી નામનો શખ્સ કારની સામે પોતાની રિક્ષા લઈને આવી ગયો હતો અને ફરિયાદીએ તેને ધીમે રિક્ષા ચલાવવાનું કહ્યું હતું જેથી એકદમ તે ઉશ્કેરાઈ ગયો હતો અને કાર ચાલકે ફરિયાદી સાથે ગાળાગાળી ઝપાઝપી બોલાચાલી કરી હતી અને બાદમાં વધુ બે અજાણ્યા ઇસમો ત્યાં આવી પહોંચ્યા હતા અને ત્રણેય શખ્સોએ કાર ચાલક સાથે ઝઘડો કર્યો હતો અને ઝપાઝપી કરી હતી. દરમિયાનમાં રિક્ષા ચાલક રવિ સોલંકીએ પોતાની પાસે રહેલ છરી વડે હુમલો કરી દીધો હતો અને આજે તેને પતાવી દેવો છે તેમ કહીને યુવાનના પેટના ભાગે છરી ઝીંકી દીધી હતી જેથી ઇજાગ્રસ્ત હાલતમાં ભોગ બનનાર જયદીપ પટેલને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો અને ત્યાં સારવાર લીધા બાદ તેણે બી ડિવિઝન પોલીસ મથકે હાલમાં રવિ સોલંકી સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે હાલમાં ઉપરોક્ત જીવલેણ હુમલાના ગુનામાં રવિ નીતિન સોલંકી જાતે વાણંદ ઉંમર 27 રહે માધાપરા શેરી નંબર 17 મુન્નાભાઈ ગઢવીના મકાનમાં મોરબીવાળાની ધરપકડ કરેલ છે અને અજાણ્યા બે શખ્સોને પકડવા માટે બી ડિવિઝન પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરાયા છે. અત્રે નોંધનીય છે કે મોરબી શહેર અને આસપાસના વિસ્તારોમાં પોલીસ પકડ ઢીલી રહેતી હોવાના કારણે છાસવારે નજીવી વાતમાં વાહન ચાલકો દ્વારા સામેવાળા ઉપર રોફ જમાવવામાં આવતો હોય છે અને તે દરમિયાન ઘણી વખત ઉપરોક્ત બનાવ જેવા બનાવ બની જતા હોય છે અને તેમાં કદાચ કોઈ દી કોઈનો નિર્દોષનો જીવ જાય તો જવાબદારી કોની.